યુનિવર્સિટી વિદ્યાર્થી મિત્રો, જય મહાદેવ. કેમ છો? મજામાં ને? તના એજ્યુકેશન કેમ્પસ ગોંડલથી હું ઇંગ્લિશ ટીચર. બાળકો, આપણે આગળ રીડ ફોર ભણી ગયા. હવે આપણે પાઠ્યપુસ્તકની અંદર ફરી પાછા આવીએ છીએ. ત્યારે આજે આપણે પોયમ ભણવાની છે, પોયમ વન એન્ડ પોયમ ટુ. અત્યારે હાલમાં આપણે પોયમ વન માય સોંગ માર્ગી એ આપણે ભણવા જઈ રહ્યા છીએ. ત્યારે મેં બોર્ડમાં થોડા હાર્ડ વર્ડ્સ લખ્યા છે, એ તમે નોંધી લેશો, જેથી કરીને જ્યારે તમે આ પોયમ મારી સાથે ભણશો, શીખશો, ત્યારે આ હાર્ડ વર્ડ્સ છે એ તમને કામ આવશે. બધા પોતાની નોટમાં આ હાર્ડ વર્ડ્સ છે એ લખી લે અથવા સ્ક્રીનશોટ લઈ લે, જેથી કરીને ગમે ત્યારે તમે એમને જોઈ શકો. ચાલો બાળકો, આપણે પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 137 ઉપર આપણને પોયમ વન માય સોંગ આપેલું છે તે અભ્યાસ કરીએ. પેજ નંબર 137, પોયમ વન માય સોંગ, મારું ગીત. ધીસ સોંગ ઓફ માઇન, ધીસ સોંગ ઓફ માઇન, મારું આ ગીત. વિલ વાઇન ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ. શું કહે છે? માય મ્યુઝિક, મારું સંગીત. વાઇન એટલે વીંટળાવું. અરાઉન્ડ યુ, તારા ફરતે. શું કહે છે? મારું આ ગીતનું જે સંગીત છે એ તારી પાસે, એટલે કે તારી આસપાસ એવી રીતે વીંટળાશે. માય ચાઇલ્ડ, મારા બાળક. હે મારા વાલા બાળક, મારા ગીતનું સંગીત તારી આસપાસ એવી રીતે વીંટળાશે. લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. શું કહે છે? લાઈક ફોન્ડ, ફોન્ડ્સ એટલે પ્રેમાળ અથવા હેડ ભર્યું. શું કહે છે? કે મારા આ છે પ્રેમાળ ભર્યા હાથ છે. લાઈક, જેમ કે. શું કહે છે? મારા આર્મ્સ, મારા આ હાથ તને એવી રીતે હેત ભર્યા. લવ એટલે માયાળું. મારા આ હેત ભર્યા પ્રેમા અથવા માયાળું હાથ છે એ તારી આસપાસ એવી રીતે વીંટળાશે. હે મારા વાલા, ધીસ સોંગ ઓફ માઇન, મારું આ ગીત. વિલ ટચ યોર ફોર હેડ, ટચ એટલે અડકું, સ્પર્શ કરશે. યોર ફોર હેડ, ફોર હેડ એટલે કપાળ. યોર ફોર હેડ, તારા કપાળ. શું કહે છે? લાઈક અ કિસ ઓફ બ્લેસિંગ, બ્લેસિંગ એટલે આશીર્વાદ. શું કહે છે? કે મારું આ ગીત આશીર્વાદના, કિસ એટલે ચુંબન, કિસ ઓફ બ્લેસિંગ, આશીર્વાદના ચુંબનની જેમ તારા કપાળનો સ્પર્શ કરશે. જ્યારે મારું આ ગીત વાગશે અથવા સંભળાશે તને, ત્યારે મારું આ ગીત તારા કપાળને આશીર્વાદના ચુંબન સાથે સ્પર્શ કરશે. વેન યુ આર અલોન, અલોન એટલે એકલો, જ્યારે તું એકલો હશે. ઇટ વિલ સીટ બાય યોર, તે તારી બાજુમાં સીટ એટલે બેસશે. એન્ડ વિસ્પર ઇન યોર ઇયર, વિસ્પર એટલે ધીમા અવાજે કાનમાં કહેવું અથવા ગણગણવું, અને તારા કાનમાં ગણગણશે. જ્યારે તું એકલો હોઈશ, વેન યુ આર અલોન, જ્યારે તું એકલો હોઈશ, ઇટ વિલ સીટ બાય યોર સાઈડ, તે તારી બાજુમાં બેસશે. એન્ડ વિસ્પર ઇન યોર ઇયર્સ, અને તારા કાનમાં ગણગણશે. કોની વાત કરે છે બાળકો? ગીતની વાત કરે છે, કે મારું આ જે ગીત છે એ તને જ્યારે તું એકલો હોઈશ ત્યારે મારા પ્રેમ ભર્યા હાથથી તને હગ કરશે, વાત કરશે, તારી આજુબાજુમાં વિખરાઈ જશે. મારા તને એવું જ લાગશે જાણે કે કોઈ માયાળુ હાથે મને બાથમાં લઈ લીધો છે. જ્યારે તું એકલો હોઈશ ત્યારે આ મારું ગીત છે એ તારી બાજુમાં બેસશે, અને ધીમા અવાજે તારા કાનમાં બોલશે અથવા આ ગીત છે એ ગણગણાશે. વેન યુ આર ઇન ધ ક્રાઉડ, વેન યુ આર ઇન ધ ક્રાઉડ, ક્રાઉડ એટલે ટોળું, જ્યારે તું કોઈ ટોળામાં હોઈશ. ઇટ વિલ
fence. Fence એટલે રક્ષણ કરવું. You above with aloofness. Aloofness એટલે દૂર રહેવું તે. શું કહે છે? કે જ્યારે તું કોઈ ટોળામાં હોઈશ ત્યારે તને મારું આ ગીત ટોળાથી દૂર રાખીને તારું રક્ષણ કરશે. When you are in the crowd, જ્યારે તું કોઈ ટોળામાં હોઈશ, it will fence you about with aloofness. તને આ ટોળાથી દૂર રાખીને તારું રક્ષણ કરશે. My song will be like a pair of wings to your dream. Dream એટલે સ્વપ્નાઓ. શું કહે છે? મારું આ ગીત, માય સોંગ, મારું આ ગીત will be like a pair of wings. Wings એટલે પાંખો. શું કહે છે? મારા આ ગીત અથવા મારું આ ગીત તારા જે સ્વપ્નાઓ છે, યોર ડ્રીમ્સ, તારા સ્વપ્નાઓને પાંખો આપશે. It will transport your heart to the birth of the unknown. Unknown એટલે અજ્ઞાત, જેને આપણે જાણતા નથી તેવા, અજાણ્યા. એને વર્ષ એટલે સીમા. ટ્રાન્સપોર્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું એટલે કે લઈ જશે. શું કહે છે? તે તારા હૃદયને, યોર હાર્ટ, તારા હૃદયને જે અજ્ઞાત સીમાઓ છે એ અજ્ઞાત સીમાઓ સુધી લઈ જશે. ઇટ વિલ બી લાઈક ધ ફેટફુલ સ્ટાર ઓવરહેડ વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ. શું કહે છે? યોર રોડ તારા માર્ગમાં, ડાર્ક નાઇટ એટલે અંધારી રાત, જ્યારે તારા માર્ગમાં અંધારી રાત આવશે ત્યારે ઇટ વિલ બી લાઈક ધ ફેટફુલ સ્ટાર ઓવરહેડ. ત્યારે તે એકનિષ્ઠ તારાની જેમ, ફેટફુલ સ્ટાર એટલે એકનિષ્ઠ તારાની જેમ તારી સાથે હશે. મારું આ ગીત જ્યારે તારા માર્ગમાં, તારા રસ્તામાં, તારી મંજિલ સુધી પહોંચવામાં કોઈ અંધારી રાત કે જ્યારે કોઈ મુશ્કેલીઓ આવશે ત્યારે મારું આ ગીત એકનિષ્ઠ તારાની જેમ તારી સાથે રહેશે. માય સોંગ વિલ સિટ ઇન ધ પ્યુપિલ ઓફ યોર આઈઝ. પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ, પ્યુપિલ્સ એટલે આંખની કીકી. પ્યુપિલ્સ ઓફ આઈઝ એટલે આંખની કીકી. શું કહે છે? કે જ્યારે મારું આ ગીત છે તારી આંખની કીકીઓમાં રમશે. પ્લે એટલે રમશે. અહીંયા લખ્યું છે સીટ, સીટ એટલે બેસવું થાય, પણ અહીંયા લેવાનું છે રમવું. આપની કીકીમાં જ્યારે મારું આ ગીત છે એ રમશે. એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ. અને થિંગ્સ એટલે વસ્તુઓ. શું કહે છે? તારા હૃદયની, તારા હૃદયની અંદર જે વસ્તુઓ પડેલી છે એટલે કે વસ્તુઓ છે એને હાર્ટમાં તારી દ્રષ્ટિને, સાઇટ એટલે દ્રષ્ટિને કેરી એટલે લઈ જશે. તારે જે હૃદયની અંદર વસ્તુઓ પડેલી છે એ વસ્તુઓને આ મારું ગીત છે એ તારી દ્રષ્ટિ સુધી લઈ જશે. તે જે કંઈ વિચારી હશે ત્યાં સુધી તમે પહોંચાડશે. એન્ડ વેન માય વોઇસ ઇઝ સાઇલેન્ટ, સાઇલેન્ટ એટલે બંધ થવું. શું કહે છે? શાંત થઈ જવું. જ્યારે મારો અવાજ શાંત થઈ જશે. ઇન ડેથ, ડેથ એટલે મૃત્યુ. અને જ્યારે મારા મૃત્યુ બાદ મારો અવાજ છે એ શાંત થઈ જશે. માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. લિવિંગ હાર્ટ એટલે ધબકતા હૃદયમાં. અને તારા આ ધબકતા હૃદયમાં મારું આ ગીત છે તે સંભળાશે. રવિન્દ્રનાથ ટાગોર. આ ગીત કોણે લખેલું છે વિદ્યાર્થી મિત્રો? રવિન્દ્રનાથ ટાગોર. ફરી પાછી શોર્ટ નજર કરી લઈએ તો શું કહે છે? કે મારું આ ગીત, મારું આ સંગીત, આ રવિન્દ્રનાથનું જે સંગીત છે એમ કહે છે એક બાળક છે કે જ્યારે એકલો હશે ત્યારે એમને એકલો રહેવા દેશે નહીં, તેની સાથે બેસશે, ગણગણિયા કરશે. જ્યારે તે કોઈ મુશ્કેલીઓમાં હશે તો એકનિષ્ઠ તારાની જેમ તેમની સાથે રહેશે. ફેટફુલ સ્ટાર કોઈ એક એકનિષ્ઠ તારાની જેમ એની સાથે રહેશે. જ્યારે એમના
માર્ગમાં એની મંજિલ પર સુધી પહોંચવામાં મુશ્કેલીઓ આવશે તો આ ગીત છે એ એમને મદદ કરશે. અને ત્યાર પછી શું કીધું છે કે તારા તું છે કઈ આગળ જવા ઈચ્છે છે, તું તારા મનમાં જે વિચારો કરે છે એ વિચારો પૂર્ણ કરવા માટે તારી આંખની કિકીમાં મારું આ ગીત જ્યારે રમશે ત્યારે મારું ગીત તને તારા મંજિલ સુધી લઈ જશે. જે કઈ વસ્તુઓ હાંસલ કરવા માંગે છે તારા હૃદયમાં રહેલી છે તેને પૂર્ણ કરશે. અને જ્યારે મારું મૃત્યુ થશે, મારો અવાજ મૃત્યુ પછી બંધ થઈ જશે, તો તારા ધબકતા હૃદયમાં મારું આ ગીત છે એ વાગ્યા કરશે. બાળકો, આ કાવ્ય તમને સમજાઈ ગયો છે. હવે આગળ આપણે પોઈન્ટ 2 તરફ જઈ રહ્યા છીએ. ચાલો બાળકો, બધા જ પોતાની પાઠ્યપુસ્તકમાં પોઈન્ટ 2 પેન્સિલ છે, પોઈન્ટ 2 એનું નામ છે પેન્સિલ. આપણે હવે પોઈન્ટ 2 પેન્સિલ ભણીએ. પેજ નંબર 139 ઉપર આપણને આ કાવ્ય આપેલું છે. ચાલો બાળકો, બધા તૈયાર હશો બરાબર ને? ચાલો જોઈએ. માય ડોટર, લિટલ ડિયર ડોટર, મારી દીકરી, નાની વાલી દીકરી, લાઇટ્સ અ પેન્સિલ, પેન્સિલ છે તે પ્રગટાવે છે, લાઇટ એટલે પ્રગટાવે છે, વિથ અ શાર્પનર, શાર્પનર વડે આ પેન્સિલ છે તે પ્રગટાવે છે, ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, વ્હાઇટ પેપર એટલે શ્વેત કાગળ રૂપી, ધ સ્કાય એટલે આકાશમાં, શ્વેત કાગળનું આકાશ, બીગીન્સ ટુ બી ફિલ વિથ લાઇટ, પ્રકાશથી પ્રજ્વલિત થાય છે, બીગીન્સ એટલે પ્રજ્વલિત થાય છે, ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી એટલે વૃક્ષ સાથે, ધ બ્લેક બર્ડ એટલે કાળું પક્ષી, ફ્લાઇંગ એટલે ઉડે છે, કાળું પક્ષી વૃક્ષ સાથે અથવા વૃક્ષ સાથે કાળું પક્ષી ઉડે છે, ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક, પીકોક એટલે મોર, મોરના આંખ પર ચશ્મા, ધ ફેર, ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર, ફાયર ચેરિયટ એટલે અગ્નિરથ, ફ્લાઇંગ ઇન ધ એર એટલે હવામાં, જે હવામાં ઉડતો અગ્નિરથ, ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ, એરપ્લેન એટલે વિમાન, વોકિંગ ઓન ધ રોડ, રોડ પર રસ્તા પર ચાલતું વિમાન, ધ લાયન હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ કાઉ, કન્વર્ઝેશન એટલે વાતચીત, અને ગાય સાથે વાતચીત કરતો સિંહ, અ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી, બ્લેક ટ્રી એટલે કાળું ઝાડ, શું કહે છે? અને કાળા ઝાડ પર એક આંખ વાળો સૂર્ય, વન આઈડ ધ સન એટલે એક આંખ વાળો સૂર્ય, વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ, ઓવર ઇટ એટલે તેના ઉપર, અને વળે તેના ઉપર એક ધબ્બા વાળું વાદળ, ક્લાઉડ એટલે વાદળ, પેચ એટલે ધબ્બો, અને આ જે એક આંખ વાળો સૂર્ય છે તેની ઉપર એક ધબ્બા વાળું વાદળ, અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, ફોરહેડ એટલે કપાળ, ઓફ ધ ક્લાઉડ એટલે વાદળ, અને વાદળના કપાળ ઉપર ઉડતી બ્લુ કલરની માછલી, ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ, વોટરફોલ એટલે ધોધ અને સ્વિમિંગ એટલે તરવું, અને વાદળના કપાળ ઉપર તરતી બ્લુ કલરની માછલી, એન્ડ ધ યલો બટરફ્લાય પીળા કલરનું જે પતંગિયું છે તે સ્વિમિંગ એટલે તરવું, ઇન ધ વોટરફોલ, વોટરફોલ એટલે ધોધમાં, અને ધોધમાં તરતું પીળા કલરનું પતંગિયું, માય ડાર્લિંગ ડોટર, મારી વાલી દીકરી, ઇન હર એક્સ્ટેસી તેના અતિ આનંદમાં, હર એક્સ્ટેસી તેના અતિ આનંદમાં, જ્યારે મસ્ત મજામાં હોય છે ત્યારે, ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, પિક્ચર એટલે ચિત્ર, સ્ટ્રેન્જ પિક્ચર, વિચિત્ર ચિત્ર દોરવામાં તે ખૂબ જ બિઝી એટલે વ્યસ્ત હોય છે,
વિચિત્ર ચિત્ર દોરવામાં તે ખૂબ જ વ્યસ્ત હોય છે. ક્યારે? તો કે જ્યારે તે ખૂબ જ આનંદમાં હોય છે. બટ વેન ધ સ્કૂલ માસ્ટર, પરંતુ જ્યારે સ્કૂલ માસ્ટર એટલે કોઈ એમના શિક્ષક, શાળાના કોઈ શિક્ષક તેને ગિવ્સ હર હોમવર્ક, ગ્રુપ કાર્ય આપે છે. પણ જ્યારે કોઈ શાળાના શિક્ષક ગ્રુપ કાર્ય આપે છે, માય ડાર્લિંગ ડોલ એન્ગર, માય ડાર્લિંગ ડોલ બ્રિંગ્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ ઇન એન્ગર, મારી વાહલી દીકરી અથવા ઢીંગલી, માય ડાર્લિંગ ડોલ મારી વાહલી ઢીંગલી ઇન એન્ગર ગુસ્સામાં બ્રિંગ્સ હર ટીપ ઓફ પેન્સિલ, પેન્સિલની અણી બ્રિક્સ તોડી નાખે છે. જ્યારે કોઈ શાળાના શિક્ષક તેને ગૃહ કાર્ય આપે છે, ત્યારે તે ગુસ્સામાં તેની પેન્સિલની અણી તોડી નાખે છે. એન્ડ ધ કેન્ડલ ઓફ પેન્સિલ, અને મેણબત્તીની પેન્સિલ ઇન એક્સટિંગ્વિશ એટલે ઓલવાવું, અને આ જે મેણબત્તી રૂપી જે પેન્સિલ છે તે ઓલવાઈ જાય છે. ઓનલી ધ સ્મોક રિમેન્સ, ફક્ત ધુમાડો રહી જાય છે. ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, શ્વેત કાગળ આકાશમાં, શ્વેત કાગળના આકાશમાં ફક્ત ધુમાડો રહી જાય છે. જયંત પરમાર. બાળકો, આ પોયમ છે એ જયંત પરમાર દ્વારા લખવામાં આવેલી છે, ટ્રાન્સલેટેડ બાય બૈદર ભક્ત, અને એમનું ટ્રાન્સલેટ છે, કોઈ અનુવાદ છે જે તે ભાષામાં, તે બૈદર ભક્ત દ્વારા કરવામાં આવેલું છે. અહીંયા ઇંગ્લિશ અનુવાદ છે એ બૈદર ભક્ત દ્વારા કરવામાં આવેલું છે, પણ ઓરિજિનલ પોયમ છે એ જયંત પરમાર દ્વારા લખવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય પણ તમને સમજાઈ ગયું હશે. આ કાવ્ય આપણા જીવનના એક અનુરૂપ લેવામાં આવેલું છે, કે આપણું જીવન પણ એક કોરું કાગળ છે. તમે પેલું ગીત પણ સાંભળેલું હશે, મેરા જીવન કોરા કાગજ કો રહી રહે ગયા, ગીત સાંભળ્યું છે ને બાળકો? એમના જેવું જ છે કે આપણું જીવન એક કોરો કાગળ છે, એના ઉપર તમે જેટલું કંઈ લખશો પેન્સિલ દ્વારા અથવા કોઈ વસ્તુ દ્વારા એને તમે પૂરી કરી શકશો, પણ તમે કંઈ જ કરશો નહીં જીવનમાં, તો તમારો જીવનરૂપી કાગળ કોરો જ રહી જશે. બાળકો, આ કાવ્યમાંથી ઘણું શીખવા જેવું છે. પોયમ વન એન્ડ પોયમ ટુ બંનેમાં કંઈ પણ ના સમજાણું હોય તો તમે મને 4 થી 6ના સમયગાળામાં ફોન કરી અને પૂછી શકો છો. બંને એક્ઝામમાં પણ આ કાવ્યો છે, એમના પેરેગ્રાફમાંથી પ્રશ્ન જવાબ આપણને પૂછાય જ છે, તો આપણે એ પ્રમાણે તૈયારી કરી લેશું. બોર્ડ પર લખેલા થોડાક સ્પેલિંગ પોયમ વન એન્ડ પોયમ ટુના બંનેના તમે લખી દીધા હશે એવી આશા સાથે ફરી પાછા બીજા વિડીયોમાં મળશું. જય મામાદેવ. Thank you.